પોરબંદર જિલ્લામાં વિધાનસભા ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થયા છે અને આવતીકાલે 1 ડિસેમ્બરના રોજ મતદાન કરવામાં આવશે ત્યારે પોરબંદર જિલ્લાની બંને બેઠકોના મતદારો અંગે વાત કરીએ તો પોરબંદર વિધાનસભા સીટમાં 1,35,175 પુરુષ મતદારો અને 1,30,099 સ્ત્રી મતદારો અને થર્ડ જેન્ડર 6 સહિત કુલ 2,65,280 મતદારો છે. કુતિયાણા વિધાનસભા સીટમાં 1,16,347 પુરુષ અને 1,09,411 સ્ત્રી મતદાર તથા 5 થર્ડ જેન્ડર સહિત કુલ 2,25,763 મતદારો છે. પોરબંદર જિલ્લામાં કુલ નવા મતદારો 7,271 ઉમેરાયા છે, જે પૈકી 18-19 વર્ષની વય જૂથના 6,046 મતદારો નોંધાયા છે. પોરબંદર વિધાનસભા સીટમાં 2,295 દિવ્યાંગ મતદારો અને 5,668 મતદારો 80 વર્ષથી વધુ વયના છે, જેની કુલ સંખ્યા 7,963 થાય છે. જ્યારે કુતિયાણા વિધાનસભા સીટમાં 2,499 દિવ્યાંગ મતદારો અને 4,411 મતદારો 80 વર્ષથી વધુ વયના છે, કુલ સંખ્યા 6,910 થાય છે. પોરબંદર વિધાનસભા સીટમાં ઝોનલ ઓફિસરની 24 ટીમ અને કુતિયાણામાં 30 ટીમ મળી કુલ 54 ટીમ ફરજ બજાવશે, જ્યાં મહિલાઓ જ ફરજ બજાવતી હોય તેવા સખી મતદાન મથકોમાં પોરબંદર અને કુતિયાણા વિધાનસભા સીટ ઉપર 7-7 મથકો નક્કી કરવામાં આવ્યા છે. કુલ 14 સખી મતદાન મથકો છે, જ્યારે દિવ્યાંગ દ્વારા જ સંચાલિત હોય તેવા બંને સીટ ઉપર 1-1 મળી અને 2 મતદાન મથકો બંને સીટ પર 1-1 ઇકો ફ્રેન્ડલી મતદાન મથક, અદ્યતન સુવિધા સાથેના બંને બેઠક પર 1-1 મોડેલ પોલિંગ સ્ટેશન અને પોરબંદર વિધાનસભા સીટ પર 1 યુવા મતદાન મથક હશે. જિલ્લામાં 20 નોડલ ઓફિસર સહિત 2,680 પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે. પોરબંદર પોલિટેકનિક કોલેજ ખાતે 8 ડિસેમ્બર બંને બેઠકોની મતગણતરી કરવામાં આવશે અને આવતીકાલે યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો સમય સવારના 8 વાગ્યાથી સાંજના 5 સુધીનો છે. મતદાન એ ન માત્ર દરેક મતદારનો અધિકાર છે, પરંતુ નાગરિકની પવિત્ર ફરજ પણ છે. પોરબંદર ટાઈમ્સ આશા રાખે છે કે જિલ્લાનો દરેક નાગરિક આ બંધારણીય અધિકારનો ઉપયોગ અવશ્ય કરશે, કોઈપણ પ્રકારના લોભ લાલચ કે ભય વિના મુક્ત અને નૈતિક રીતે મતદાન કરી તેમજ મતદાનને ગુપ્ત રાખી લોકશાહીના આ મહાપર્વને સફળ કરીએ તેવી હાર્દિક અપીલ પણ પોરબંદર ટાઈમ્સ દ્વારા કરવામાં આવે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.